નમસ્તે, જયની. હું ડોક્ટર જયના પાઠક, યોગ થેરાપિસ્ટ. આજે આપણે વાત કરવાના છીએ કે શરદીની ઋતુમાં લોકોને વધારે શરદી, કફ, ઉધરસ એવું કેમ થઈ જાય છે? હવે કફ માટે આપણે શું કરી શકીએ કે જેને કારણે આપણે કફ થયો હોય તો પણ કાઢી શકીએ, નાનો સરખો હોય તો? યોગની પરિભાષામાં તો ષટ ક્રિયાઓની અંદર કપાલભાતિ ધ બેસ્ટ કહેવામાં આવી છે ને, એ ઉપરાંત પણ સૂત્રનેતિ, જનનેતિ એ પણ કહેવામાં આવી છે. પણ સર્વશ્રેષ્ઠ આપણે જોઈએ તો સુલભ એવું છે કપાલભાતિ. તો આજે હું તમને એ કપાલભાતિ કરવાથી આપણને કોઈ પણ પ્રકારના કફ સંદર્ભની રોગ થયા હોય તો એને આપણે દૂર કરી શકીએ છીએ. આપણે જોઈએ કપાલભાતિ. સૌપ્રથમ આપણે સુખાસનની સ્થિતિમાં બેસી જઈએ અને ત્યારબાદ લાંબા ઊંડા શ્વાસ બંને હાથ ઘૂંટણ પર રાખી અને લઈ આવજો. ત્યારબાદ ડાબો હાથ આપણો પૂર્ણપણે પ્રાપ્તિ મુદ્રામાં આપણા નાભિ ચક્રની પાસે મૂકી આંખને સાફ કરી શ્વાસને નોર્મલ અંદર આવવા અને ચાવણ થવા દઈએ. ચિત્ત સ્થિર, સ્પાઇન અને ગરદન એક લાઇનમાં, આંખોને બંધ કરી ધ્યાનાજ્ઞા ચક્ર ઉપર રાખી અને જમણા હાથ દ્વારા પૂર્ણપણે જમણા નાસિકાને બંધ કરી અંગુષ્ઠ મૂકી અને લેફ્ટ નોઝલથી ઇન્હેલ અને એક્ઝેલ. પરંતુ એક વખત ઇન્હેલ એક્ઝેલ કર્યા પછી આપણે કપાલભાતિના રૂપમાં કરીએ છીએ ત્યારે શ્વાસ લેવાનો છે સહજતાથી, શ્વાસ એક્ઝેલ સભાનતાથી કરવાનો છે. એક્ઝેલ કરતી વખતે પેટ બહાર જવું, અંદરની તરફ જવું જોઈએ. આપણે પૂર્ણ સભાનતાથી કરીએ પોઝિશન સાથે. તો આ એક પ્રકારની કપાલભાતિ. આપણે એ પછીની બીજા પ્રકારની કપાલભાતિ, કારણ કે એના બીજા ચાર પ્રકારની આપણે કપાલભાતિ કરીશું. ત્યારબાદ મુષ્ટિષ્ક વાળેલી છે, હવે આપણી હાથની ત્રીજી આંગળી અનામિકાને લેફ્ટ નોઝલ પર મૂકીશું અને રાઈટ નોઝલથી એ જ પ્રક્રિયા શ્વાસની કરીશું. ત્યાર પછી બંને નોસ્ટિલને આપણે વારાફરતી બંધ કરીશું અને ખોલીશું અને એ રીતે લેફ્ટથી શ્વાસ લેતો રાઈટ એક્સેલ, રાઈટથી લેતો લેફ્ટ એક્સેલ. બંને આંગળીઓ અંગૂઠો જમણા તરફ, અનામિકા લેફ્ટ સાઈડ અને એ જ રીતે. ત્યારબાદ બંને હાથને મૂકી દઈએ ઘૂંટણ ઉપર, આંખને પૂર્ણપણે સ્થિર રાખીએ, આંખને બંધ કરીએ અને કપાલભાતિ માત્ર ધ્યાન આપણું શ્વાસ ઉપર. દરેક પ્રક્રિયા કરતી વખતે આપણે જ્યારે લાંબો શ્વાસ લઈને એક વખત છોડી શરીરને શાંત કરવું એ અનિવાર્ય છે. ક્યારેય ઉતાવળ કપાલભાતિમાં નહીં કરવાનું. આપણે પૂર્ણપણે આપણે શ્વસન પ્રણાલિકાની સાથે કામ કરીએ છીએ અને ત્યાં રહેલા મ્યુકસને, ત્યાં રહેલ મ્યુકસ મેમ્બ્રેનને બરોબર કાર્યરત થાય એને સપોર્ટ આપણે કરી શકીએ એ રીતે આપણે શ્વાસ લેવાનું છે. અને આપણી અંદર વધારે પ્રમાણમાં મ્યુકસ થઈ ગયો હોય તો આ કપાલભાતિ દ્વારા આપણે એને સમસ્થિતિમાં લાવવાની કોશિશ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ કે એવું કયું આસન છે કે જે આપણા શ્વસન તંત્રને મજબૂત બનાવે, તો એના તરફ જઈએ. તો પહેલું આસન કહી શકાય, એવું સર્વશ્રેષ્ઠ આસન કહી શકાય, જે આપણી ચેસ્ટને ઓપન કરે છે, ડાયાફ્રામને પૂર્ણપણે ઉપર અને નીચે લાવે છે, તો એવું એક આસન છે ભુજંગાસન. ભુજંગાસન એટલે કે ઊંધા સૂઈ જવાનું છે અને ત્યારબાદ તમારા બંને હાથ તમારા છાતીની પાસે રાખવાના છે, પગની વચ્ચે થોડું અંતર, બંને પગના પંજા પૂરી રીતે સીધી રીતે પાછળની તરફ રહેલા, કોઈ તમારા બોડીને ટચ દાઢી છાતીને અટકી. આ પહેલી પોઝિશન. હવે લાંબો ઊંડો શ્વાસ ભરતા સેજ પણ આપણા શોલ્ડરને ભાર નથી આપવાનો અને આપણે કમરેથી ઉપરની તરફ ઉઠવાનું છે. ગરદન વધારે ઉપરમાં નથી ઉઠાવવાની,
પરંતુ સમસ્થિતિમાં ફરી નીચે. ત્યારબાદ સર્પાસનની સ્થિતિ. ભુજંગ એટલે પણ સર્પ થાય, પરંતુ ભુજંગાસનની અંદર ઘૂંટણ જમીનને ટચ છે, માત્ર કમર ઉપરની તરફ ઉઠે છે. હાથને પણ આપણે ઉઠાવી શકીએ છીએ, આપણે કમરેથી ઉપરની તરફ ઉઠે. હવે સર્પાસનની અંદર એ છે કે તમારું કમર, તમારા ઘૂંટણ એ જમીનને અડકતા નથી, ઉપરની તરફ છે. તો સર્પાસનની સ્થિતિ તરફ જઈએ. લાંબો ઊંડો શ્વાસ ભરતા ઉપરની તરફ થોડું ડિફરન્સ, હાથ પૂર્ણપણે સીધા થશે અને ઉઠી જઈશું. હવે શ્વાસને છોડતા નીચે. વધારે શરદી થઈ હોય તો ક્રિયાન્વિત અવસ્થામાં ભુજંગ આસન આપણે કરી શકીએ, જે શ્વાસની પ્રક્રિયાને જોડીને કરવાથી આપણે શરદી કફને દૂર કરી શકીએ છીએ. બંને હાથ આગળની તરફ ક્રિયાન્વિત અવસ્થામાં ભુજંગાસન એક સાથે કરી આપે. આ પ્રક્રિયા હતી ભુજંગાસન, પૂર્ણપણે શરદી અને કફને દૂર કરવા માટેની.